જે ડેલ્ટા વેરિયન્ટ હતો ને એમાં તો સ્વાભાવિક છે કે લક્ષણો બધાને ખબર જ હતું કે ભાઈ શરદી ગળું પકડાવું ઉધરસ આવી આ ઓમિક્રોનના શું લક્ષણો છે હા એટલે આ પણ એ જ વાયરસ છે એનું રૂપ થોડું બદલાયું છે એટલે લક્ષણોમાં થોડો થોડો ફેરફાર જણાય છે જે ઇન્ટરનેશનલ અને નેશનલ એક્સપર્ટ છે અને પાર્થિવભાઈ કદાચ વધારે એડ કરી શકે આમાં મુખ્ય જે સિમ્ટમ છે એ અશક્તિ અથવા શરીર દુખવું એ એક છે માથું દુખવું શરદી સરળખમ જેવું પણ પહેલામાં જે શ્વાસ શ્વાસમાં તકલીફ પડતી હતી છાતીના ફેફસા સુધી ઇન્ફેક્શન પહોંચ્યું હતું એ બહુ જ ઓછા પ્રમાણમાં જોવામાં મળે છે એ સાથે ગંધ અને સ્વાદ જતા રહેવા એ પણ આમાં નથી જોવા મળતું એટલે આ બે ત્રણ મોટા ફેરફાર છે પણ એવો કોઈ બહુ નવો કોઈ સિમ્ટમ કે

અને સાહેબ એને એનાલિસિસ કરીને આપણને વધુ સારી એ સમજણ પણ આપી શકશે પણ હા અત્યારે ડાયરિયા અથવા તો વોમિટિંગ એટલે કે ગેસ્ટ્રો ઇન્ટસ્ટાઈનલ કેસીસની સંખ્યા કમ્પેરેટિવલી થોડી વધતી દેખાય છે હવે આને સીધે સીધું આપણે ઓમિક્રોન સાથે જોડવું કે કદાચ ઘણા ટાઈમ પછી આપણે બહાર જતા થયા અને મેળાવડાઓમાં ખાતા થયા એની સાથે જોડવું એ અવઢવમાં હજી ક્લિનિશિયનો છે પણ હા કમ્પેરેટિવલી પર્સન્ટેજ વાઇઝ બોડીએ એક માથાનો દુખાવો કમરનો દુખાવો અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિમ્ટમ્સ થોડા આ વેરિયન્ટમાં વધુ જોવા મળે છે એ વાત સાચી